नमस्कार, बार वगैरह बुलेटिन में आपनो स्वागत छे। आपनी साथे हूं छु चित्रा। बुलेटिन की शुरुआत करिए, बात करिए चोमासानी जमावटनी। सुरेन्द्रनगरना पाटडीमां नगरपालिकानी बेदरकारीना कारणे एक बाळक भूवामां पड़ी गयो होवाना अहेवाल मळ्या। जो के बाळकने तात्कालिक बहार काढी तेनो आवाज बचाव करवामां आव्यो, परंतु नगरपालिकानी कामगीरी सामे परिवारजनोमां रोष व्याप्यो छे। परिवारजनोनुं कहेवुं छे के तंत्रनी बेदरकारीना कारणे ज तेमनो दीकरो भूवामां पड़ी गयो। शहेरना पठाणवास विस्तारमां प्रथम वरसादमां ज भूवो पड़ी जता नगरपालिकानी प्री मोनसून कामगीरीनी पोल खुली गई छे। बेदरकारीमां पहेला ज वरसाद नहीं आवता, आ रोडमां खाडो पड़ता छोकरो अंदरथी काढ्यो बरोबर, अहीं कोई वस्तु नथी। रोड रोडनું કામ હજી હમણાં ચાલુ થયું, નવું જ બનાવ્યું છે રોડ, ને રોડ તૂટતા રોડની કામ નહોતું બરોબર, એના કારણે આ છોકરો અંદરથી બહાર કાઢ્યો। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાઇનના સંવાદદાતા સાજિદ બેલિમ। સાજિદ, શું ડિટેલ આ પાટડીની આ ઘટનાને લઈને? જી ચિત્રા, જો વાત કરવામાં આવે તો સિઝનનો પ્રથમ જ વરસાદ જે પાટડી તાલુકામાં પડ્યો હતો, ને પ્રથમ વરસાદની અંદર જે વાત કરવામાં આવે તો જે પાટડીનો પઠાણવાસ વિસ્તાર છે ત્યાં વિસ્તારની અંદર હજી નવો જ રોડ બનાવવામાં આવ્યો હતો, અને આ નવા રોડની અંદર ભૂવો પડતા એક બાળક અંદર પડ્યું હતું, ને આ બાળક પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી, ને આ બાળકનો સ્થાનિક લોકોએ બચાવ કર્યો હતો ને કાઢ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રોડ પર જે બનાવવાનો કોન્ટ્રાક્ટ છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો, અને પ્રથમ વરસાદની અંદર જ આ ભૂવો પડ્યો હોય તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને પ્રી મોન્સૂન કામગીરીની પણ પાટડી નગરપાલિકાની પોલ ખુલી હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર સાજી, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો પાટડીમાં બાળક ભૂવામાં પડી ગયું હોવાની ઘટના બની, મહત્વની વાત છે કે બાળકને ભૂવામાંથી આમ તો આ બાદ બચાવ તેનો કરવામાં આવ્યું છે, તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું, પરંતુ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા